नमस्ते विद्यार्थी मित्रों, आजे आपणे धोरण एक में हिंदी में चनो अभ्यास करीशुं। च से चरखा, चरखा यानी के रेडियो। हवे आपणे अहींया जोईशुं च दूर कर उस पर गोल बनाओ, यानी कि च सुधी तेना उपर गोल बनावानुं छे। हवे अहींया केटलाक मूळाक्षरो आपेला छे जेमां च सुधी आपणे एना उपर गोल करवानुं छे। त्यार पछी आगळ आपणे जोईशुं तो पढ़ो यानी के वाँचो। च अहींया रंग भरो यानी के रंग पूरो, च में रंग पूरवानो छे। त्यार पछी छे बिंदुओ को मिलाओ यानी के टपका ने जोड़ो। अहींया तमने च ना टपका आपेला छे जेमा एक बे त्रण अने चार ना अंको आपेला छे। एक प्रमाणे लीटी दोरी अने च केवी रीते लखाय एनी समझ मेळवानी छे। त्यार पछी आगळ जोईशुं पढ़ो और लिखो यानी कि वाँचो अने लखो। च छे एनो केटलीक वखत महावरो करेलो छे। હવે આપણે આગળ જોઈશું તો ચ કો ચ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો। ચ ને ચ થી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનો છે જેમાં આપણે ચિત્ર આપેલા છે। ચ થી કયા શબ્દો શરૂ થાય છે એની સાથે એને જોડવાના છે। તો પહેલું છે ચમ્મચ, તો ચમ્મચ ચ થી શરૂ થાય છે એટલે એને ચ સાથે જોડવાનો છે। ત્યાર પછીનો ચરખા, ચરખા છે એ ચ થી શરૂ થતો શબ્દ છે એને જોડવાનો છે। ત્યાર પછી ચપરાસી એ ચ થી શરૂ થતો શબ્દ છે એને ચ સાથે જોડવાનો છે। એના પછી ચટાઈ, આ શબ્દ ચ થી શરૂ થતો છે એટલે એની સાથે એને જોડવાનો છે। આ તમારી સમજ માટે આપેલું છે, એના શબ્દો તમારે નોટબુકમાં લખવાના છે। ત્યાર પછી આપણે આગળ જોઈશું તો ચ કે નીચે રેખા ખીંચો, યાની કે ચ ની નીચે લીટી કરો। અહીંયા શબ્દ ના ચ લખેલો છે તો ચ ની નીચે લીટી કરેલી છે। કચહરી એમાંય ચ ની નીચે લીટી છે। ચમેલી તો ચ નીચે લીટી। ચતુર એ શબ્દમાં એ ચ નીચે લીટી કરવાની છે। ચના તો એમાંય ચ નીચે લીટી કરવાની છે। અને ચરણ તો એના એમાંય ચ ની નીચે લીટી કરવાની છે। હવે આપણે આગળ જોઈશું તો ચ સે અલગ વર્ણ પર ચોકડી કરો, યાની કે ચ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે। આપણે જોઈશું કે અહીંયા મ છે, ત્યાર પછીનો શબ્દ મૂળાક્ષર પ છે, ત્યાર પછીનો અહીંયા મૂળાક્ષર વ છે, અહીંયા જ છે, ભ છે, ગ છે, ક્ષ છે અને છેલ્લે અહીંયા સ છે। આવા જુદા પડતા મૂળાક્ષરો છે એમાં ચોકડી કરેલી છે। આ તમારે નોટબુકમાં લખવાનું છે। ત્યાર પછીનું આપણે જોઈશું પડો ઓર લિખો, યાની કે વાંચો અને લખો। પહેલું ચિત્ર ચપરાસીનું છે, ચપરાસી એટલે કે પટાવાળો।
હવે એમાંથી બધા જ શબ્દો એક એક વખત નોટમાં લખવાના છે. હવે બીજું ચિત્ર ચમ્મચ. ચમ્મચ યાને કે ચમચી, એટલે અહીંયા ચમ્મચ લખેલું છે. ચટાઈ યાને કે સાદડી, એટલે કે ચટાઈ અહીંયા લખેલું છે. ચરણ યાને કે પગ, અહીંયા ચરણ લખેલું છે. હવે આપણે આગળ જોઈશું. શબ્દ મેં સે ચ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો. શબ્દમાંથી ચ શોધી તેના ઉપર ગોળ બનાવવાનું છે. અહીંયા પેલો શબ્દ ચટણી આપેલો છે, એમાં ચ ઉપર ગોળ કરેલું છે. બચના તો ચ ઉપર ગોળ, નાચ એમાંય ચ ઉપર ગોળ, ચમેલી એમાંય ચ ઉપર ગોળ કરવાનું છે. હવે આગળ જોઈશું. છનો અભ્યાસ કરવાનો છે. તો છ સે છત્રી, છત્રી યાને કે છત્રી. એમાં આગળ જોઈશું. તો છ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. છ શોધી તેના ઉપર ગોળ બનાવો. હવે આપણે અહીંયા કેટલાક મૂળાક્ષરો લખેલા છે, એમાં છ છે એની ઉપર આપણે ગોળ કરેલું છે. આ તમારે નોટબુકમાં કરવાનું છે. ત્યાર પછીનું છે પડો યાની કે વાંચો. છ રંગ ભરો યાની કે રંગ પૂરો. છ માં રંગ પૂરવાનો. બિંદુઓ કો મિલાવો યાની કે ટપકા જોડો, એટલે કે એક બે ત્રણ અને ચારના અંકમાં લીટી આપેલી છે, એ લીટી પ્રમાણે છ છત્રીનો લખવાનો છે. હવે આગળ પડો ઓર લીખો. અહીંયા છ છત્રી કા છ એનો મહાવરો કરેલો છે. હવે આપણે આગળ જોઈશું. તો છ કો છ સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો. છ ને છ થી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનો છે. હવે આપણે અહીંયા કેટલાક ચિત્રો દેખાય છે, જેમાં આપણે જોઈશું. તો છ ની સાથે છકડા, છકડા યાને કે છકડો રિક્ષા, એને આપણે છ સાથે જોડવાનો છે. છવી યાને કે ફોટો, એટલે કે છવી એને છ સાથે જોડવાનો છે. છડી યાને કે લાકડી, એને આપણે છ સાથે જોડવાનો છે. છત્તા યાને કે મધપૂડો, એને આપણે છ સાથે જોડવાનો છે. હવે આગળ જોઈશું. તો છ કે નીચે રેખા ખીચો, યાની કે છ ની નીચે લીટી કરવાની છે. અહીંયા કેટલાક શબ્દો આપેલા છે, એમાં છ છે એમાં આપણે લીટી નીચે કરવાની છે. પહેલો શબ્દ છે મછલી, તો છ માં લીટી કરેલી છે. છત્તા તો છ માં લીટી કરેલી છે. છકડા છ ની નીચે લીટી. બછડા એમાં છ નીચે લીટી. છત્રી એમાંય છ નીચે લીટી. અને છત્ર એમાંય છ નીચે લીટી કરેલી છે. હવે આપણે આગળ જોઈશું. તો છ સે અલગ વર્ણ પર ચોકડી કરો, એટલે કે છ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરવાની છે. એમાં આપણે જોઈશું. તો અહીંયા છ સિવાયના બીજા કોઈ વર્ણો છે એની ઉપર ચોકડી કરેલી છે. પહેલું છે ભ, ક, ખ, જ, ગ, ન, જ અને બ. આ શબ્દો આ મૂળાક્ષર પર ચોકડી કરેલી છે. છ સિવાયના બીજા કોઈ મૂળાક્ષરો છે એના ઉપર ચોકડી કરવાની છે. હવે પછી આગળ જોઈશું.
पढ़ो और लिखो एटले के वाँचो अने लखो। एमा पेलू चित्र छे चकड़ा, तो अहीं एनु शब्द चकड़ा एवं लखेलो छे। छड़ी, तो अहीं छड़ी। छवी, छवी। छतरी, तो अहीं लखेलू छे छतरी। आ शब्द नोटबुक में एक वक्त लखवाना छे। हवे आपणे आगळ जोईशुं तो शब्द में से छ ढूंढ कर उस पर गोल बनाओ। तो शब्द माथी छ शोधी एना उपर गोल बनावानुं छे। पहलो शब्द छे छबीला, तो अहींया छ उपर गोल करेलू छे। मछली, अहींया छ पर गोल करेलू छे। छब्बीस, तो अहींया छ पर गोल करेलू छे। बछड़ा, तो अहींया छ पर गोल करेलू छे। थैंक यू।